नमस्कार, હું છું ભૂમિત જાની અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। ગુજરાત તકની ટીમ એ હાલ પાલનપુર ખાતે પહોંચી છે અને પાલનપુરની અંદર આમ તો ડેરી ઉદ્યોગ એ સૌથી મોટો ઉદ્યોગ માનવામાં આવી રહ્યો છે। આ સાથે જ કારણ કે અહીંયા બનાસ ડેરી પણ આવેલી છે અને અન્ય ઉદ્યોગ પણ અહીંયા ધમધમે છે, પરંતુ મહદઅંશે ડેરી ઉદ્યોગ સાથે લોકો જોડાયેલા હોય છે અને અહીંનું જે વિકાસ છે તે કઈ પ્રકારનો વિકાસ કરવામાં આવ્યો છે, અહીંયા કઈ પ્રકારના મુદ્દાઓ છે, આ તમામ વાત આપણે લોકો સાથે જાણીએ અને લોકોને જ પૂછીએ કે કઈ પ્રકારની સ્થિતિ, રાજકીય માહોલ એ આ વખતનો શું કહી રહ્યો છે અહીંના લોકો સાથે જાણીએ। અમે જ્યારે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાન્સપોર્ટના જે ગાડીઓના થપ્પા લાગેલા હતા અને તેની અંદર લોકો બેઠેલા અમને જોવા મળ્યા, એટલે તેમની સાથે વાત કરીએ કે તેઓને કઈ પ્રકારની સમસ્યાઓ છે અને પાલનપુરનો વિકાસ એ કઈ પ્રકારનો થયો છે। શું નામ છે આપનું? રામજીભાઈ। રામજીભાઈ, શું લાગે છે, આપ તો પહેલા શું વ્યવસાય કરો છો? ડ્રાઇવિંગનો ધંધો છે અમારો, ટ્રાન્સપોર્ટનો ધંધો છે। શું લાગે છે, કઈ પ્રકારના મુદ્દાઓ આ વખતે ચૂંટણીમાં છે, વિધાનસભા ચૂંટણીમાં? વિધાનસભાની ચૂંટણીમાં સાલ ભાજપનું રહેશે, ભાજપનું રહેશે। કયા કારણો એવા છે કે કામો? વિકાસ, વિકાસ બોલે છે એનો, રોડ રસ્તા દરેક વસ્તુ। અહીંયા બે વખત ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાય છે, તેમણે કામો કર્યા છે ખરા? એમને કામો કર્યા જ છે, પણ ભાજપનો વિકાસ સારો છે એટલે આ વખતે પરિવર્તન થશે, પરિવર્તન થઈ જશે। આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, લાગે છે કે અહીંયા એની સીટ આવશે? એમનું કોઈ નક્કી ન કહેવાય, જે વાયદાઓ કરે છે, મોંઘવારીની વાતો કરે છે, એ જાણીતી નથી, પેલા જાણીતા છે, પેલા જાણીતા છે। અન્ય લોકો સાથે પણ વાત કરી, આમ આદમી પાર્ટી અત્યારે અહીંયા ના હોવાનું લોકો ચર્ચે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। શું નામ છે? દશરથભાઈ પટેલ। દશરથભાઈ, શું લાગે છે આ વખતે કઈ પ્રકારના રાજકીય સમીકરણો? ભાજપની સરકાર જ જોઈએ, વિકાસ તો દેખાય જ છે, બધાને ચોખ્ખું દેખાય, રોડનું કામ કર્યું। તમે દરેક હેડક્વાર્ટરની અંદર જઈ આવો, વર્ષોથી જૂની ઝૂંપડીઓ હતી, અત્યારે બધી જગ્યાએ ફ્લેટ થઈ ગયા, જ્યાં રોડ નહોતા ત્યાં રોડ બની ગયા, રોડ નહીં જે જગ્યાએ ત્યાં બ્લોક નખાઈ ગયા, વિકાસ તો લોકોને દેખાય છે ને, કોઈ તકલીફ નહીં। આજની તારીખમાં મને કોઈ તકલીફ થાય, 2 લાખનું ઓપરેશન આવે, 3 લાખનું ઓપરેશન આવે તો મારા આયુષ્યમાન કાર્ડ છે થઈ જાય, એ ના હોય તો 3 લાખ રૂપિયા હું કાઢું તો 3 વર્ષ પાછો પડી જાઉં, પડું કે નહીં, એટલે કોઈ તકલીફ નહીં। સરકાર તો ભાજપની જોવી જોઈએ, આજની તારીખમાં 20 વર્ષના બાળકને પૂછો કર્ફ્યુ એટલે શું, કર્ફ્યુ એટલે શું, એ ભાજપની સરકાર છે એટલા માટે કર્ફ્યુ નહીં। ગુજરાતની અંદર જોવો કે બીજે કોઈ બી જગ્યાએ જ્યાં જ્યાં ભાજપની સરકાર બની છે, આ યુપીની અંદર જોવો તમે તો દરેક જગ્યાએ તમને એમ લાગશે કે ભાજપ સરકાર જોઈએ, ઉપર લેવલ સુધી, ઠેઠ સુધી। વિદેશની અંદર વાતો કરો તો એ ભાજપ સરકાર જોઈએ, આપણે તકલીફ શું આપણને કહો, અત્યારે દર 4 મહિને 2000 રૂપિયા ખાતાની અંદર પડે, કોઈ જગ્યાએ લેવા નહીં જવા પડતા, અમારે ખેડૂત છીએ અમે, 1.5 વીઘો જમીન પર 3 ભાઈના ખાતાની અંદર 4 મહિના 2000 રૂપિયા મળે, ખેતીનું ધોવણ થાય તો ધોવણનું અમે એપ્લિકેશન કરીએ તો એ બી અમને મળે, આજની તારીખમાં ફુવારા કરવા હોય તો 20% સબસિડી મળે, ટપક પદ્ધતિ કરવી હોય તો 1 લાખ રૂપિયાના ફુવારા કરીએ તો 55,000 રૂપિયા કાઢવા આવડે, 45,000 રૂપિયા અમને સબસિડી મળે, શું તકલીફ છે? કોઈ તકલીફ નહીં, પહેલાં તકલીફ હતી, હાલ દૂર છે, કોઈ તો એટલે ભાજપની સરકાર માની છે, બાકી બીજું કોઈ તકલીફ નહીં। આમ આદમી પાર્ટી વિશે શું માનો છો આપ? આમ આદમી તો બધી વાતો કરે, એ તો આવશે કરશે ત્યારે બતાવશે આપણે, બરોબર, આ તો હાલ દેખાઈ રહ્યો વિકાસ ચોખ્ખો, અમને મળી રહ્યો તો એને કઈ રીતે જવા દઈએ અમે એમ, એટલે કોઈ કોંગ્રેસના ધારાસભ્ય અહીંથી 2 વખત ચૂંટાયા પાલનપુરથી, શું લાગે છે એમને કામો કર્યા છે? કામો તો કર્યા, થોડા કર્યા એમ, જો ભાજપ સરકાર ઉપર છે ને એટલે એમનું કામ બરોબર ના થાય, હાલ ચો કામ પાલનપુરનું કોઈ કામ જ થતું નહીં, ચો થાય, આ 3 વર્ષે આ પુલ તૈયાર થયો, આ રેલવેનો પુલ 3 વર્ષ અમે હેરાન થયા, 3 પુલ તૈયાર થયો, હાલ હાઈવે પર તમે જઈને જુઓ કેટલો ટ્રાફિક છે, આ ડીસાનો પુલ બની ગયો 4 કિલોમીટરનો, 2.5 વર્ષની અંદર પુલ બની ગયો 4 કિલોમીટર, ખબર ના પડી તે ભાજપ સરકારથી। તમને એવું લાગે છે કે જે જગ્યાએ કોંગ્રેસ ના હોય ત્યાં કોંગ્રેસના ધારાસભ્યોને કામ નથી કરવા દેવામાં આવતું? કેવાનું, ઉપર ભાજપ છે, નીચે કોંગ્રેસ, કોમ ક્યાંથી થાય, એ તો દેખીતું છે, સ્પષ્ટ દેખાય છે લોકોને। તમને એવું લાગે છે કે ધારાસભ્યોને કામ કરવા દેવામાં નહીં આવતું હોય? થોડું ઘણું ફરક તો પડે, કહેવાનો મતલબ કોંગ્રેસ સરકાર છે, અહીંયા આગળ કોંગ્રેસ છે એટલે કોમ નહીં થતા, અને ત્યાં આગળ ભાજપ સરકાર ત્યાં ધામ ધમ, આ મહેસાણાની અંદર ઊંઝાની અંદર જો બધી જગ્યાએ ફટાફટ પુલ બની ગયા, જ્યાં નાળા બની ગયા, કોઈ તકલીફ નહીં, એ જ બીજું કોઈ નહીં, એટલે અમારે કહેવાનું તો ભાજપ સરકાર જોઈએ, વત્તા બીજું કે પહેલાં કોંગ્રેસની સરકારમાં અમદાવાદ જવું હોય તો 3 વખત ફોન કરીને પૂછવું પડતું કે ભાઈ અમારે દરિયાપુર આવવું છે તો આગળ માહોલ જેવો છે, હાલ 2:30 રાતે 2 વાગે જવું હોય, 4 વાગે જવું હોય તો ગમે તે ડ્રાઈવરને મોકલી દઈએ, અમારે કોઈ તકલીફ નહીં, અમદાવાદ જો, સુરત જો, નવસારી જો, બોમ્બે જો, કોઈ તકલીફ નથી એમ તો। આ બધા જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કે લોકો એ મોંઘવારીની વાતો કરે, ગેસના બાટલાના ભાવ વધ્યા તેની વાતો કરે, પેટ્રોલની વાત કરી, આપને શું લાગે છે? હા, ડીઝલની વાત હતી, જ્યારે 50 રૂપિયે ડીઝલ હતું ત્યારે અમે 700 રૂપિયે ફેરો કરતા હતા, હાલ 90 રૂપિયે ડીઝલ, અમે 1200 રૂપિયે લોકલ ફેરો કરીએ, શું મોંઘવારી નડે કરે નડે,
બધાય સુખી છે, કોઈને તકલીફ નહીં, થોડી ઘણી તો તકલીફ રહેવાની. હવે જો આજે મગફળીનો ભાવ માનો કે દાખલા તરીકે 1500 રૂપિયા, હા તો 1500 રૂપિયા મગફળી ખેડૂતના હાલશે સરકાર પૈસા, તો એનો તે 2800-2600 રૂપિયા તેલનો ભાવ રહેવાનો જ છે. હાલ 800 રૂપિયા હાલશે ખેડૂતનો પોસા, 800 રૂપિયા કરી દે ખેડૂતનો પોહા એમ નહીં. એટલે એ થોડી ઘણી મોંઘવારી તો રહેવાની જ, પણ એ પ્રમાણે જ્યારે સ્ટાર્ટિંગ પગાર જ્યારે ગવર્મેન્ટમાં પહેલાં 5 વર્ષ નોકરી કરતા હતા 5000 રૂપિયા પગાર હતો, આજની તારીખમાં ગવર્મેન્ટ નોકરી ગમે તે જાય 19000 રૂપિયા પગાર હાલ, તો પહેલાં 400 રૂપિયા ગેસના હતા, હાલ 1200 રૂપિયા, એના કરતાં તો સરકાર પગાર વધારે આપે લોકોને. અમે કમાઈએ, અમે જ્યારે 400 રૂપિયાનો ગેસનો બાટલો હતો ત્યારે 600 રૂપિયા ડ્રાઈવર 6000 રૂપિયા મહિને પગાર હાલતા હતા, આજની અંદર 12000 રૂપિયા પગાર અમે આપીએ. એકનું એક જ છે બધું મોંઘવારી દેખાય લોકોને, બાકી અમુક તો ખર્ચા તો લોકો જે કરવા એ કરે જ છે. લોકોને જે ખર્ચા કરવા હોય તે કરે જ છે, આવું લોકોનું માનવું છે. અન્ય લોકો સાથે પણ વાત કરીએ. શું નામ છે કાકા આપનું? પૂનમભાઈ જીવરામભાઈ પ્રજાપતિ, કુંભાસણ. શું લાગે છે આ વખતે જે રીતે કાકા કહી રહ્યા છે? ભાજપ આવશે અને ભાજપ આપણે જોઈએ જ છીએ, બરોબર છે. ભાજપમાં અમે પહેલેથી માનતા આવ્યા છીએ કે ભાજપ જોઈએ, ભાજપમાં વોટિંગ કર્યું છે આજ સુધી, બરોબર છે. ભાજપ સરકાર બહારના દેશોનું જે કામકાજ કરે છે ને ભાજપ કરી શકે, બહારના દેશોની સરહદ સંરક્ષણ બધું એ કામ કરી શકે મોદી સરકાર જ કરી શકે, એ બીજા કોઈની તાકાત નથી. કે જે હિન્દુસ્તાનનો પેલો પડી ગયો હતો ત્યાં વિમાન લઈને, એનું નામ મને સારું આવડે છે, અભિનંદન. હા, અભિનંદન પડ્યો તો એ જીવતો અને જાગતો, એ પાકિસ્તાન આપણો વિરોધી દેશ હતો સતો બી જીવતો પાછો આવ્યો, તે મોદી હોય ને લાવે, બીજાની કોઈની બીજી. એટલે આપની વાત સાચી 100%, પરંતુ અત્યારે ગુજરાતના મુદ્દાઓની ચર્ચા થાય કારણ કે વિધાનસભાની ચૂંટણી છે. તમે જે મુદ્દા કહી રહ્યા છો, સરહદની તો વાત પહેલી કે આ યુક્રેનમાં યુદ્ધમાં આપણા હિન્દુસ્તાનના બાળકો મૂંઝવાયા હતા, બરોબર છે, અટકાયા હતા, એ વખતે બી જીવતા જાગતા સહી સલામત પાછા એ મોદી સરકાર હોય ને લાવે, એ સરકાર આપણી સરકારે જ લાવ્યા ને, એ મોદી સરકારનું કામ છે, ભાજપનું કામ છે, એ બીજાનું. સરહદ રક્ષણ હાલ ચીન માટે. હું આપને એ પૂછી રહ્યો છું, તમારા મુદ્દાઓ બધા સાચા. અત્યારે આપણે વિધાનસભાની ચૂંટણીની વાત કરી રહ્યા છીએ, તો ગુજરાતના એવા કયા મુદ્દાઓ છે, એમ પાલનપુરના કયા એવા મુદ્દાઓ છે કે જે અસર કરતા છે તમને લાગી રહ્યું? પાલનપુરમાં લોકો કહે છે કે મોંઘવારી વધી જઈ, ડીઝલના ભાવ વધી ગયા, તેલના વધી ગયા, કરિયાણા વધી ગયા, પણ અમે ખેડૂતને આપવું જ પડે. ખેડૂત હવે ખેડૂતને ખાતરના ભાવ વધી ગયા, ખેડાઈના ભાવ વધી ગયા, તો ખેડૂત ઓછા ભાવે અનાજ વેચશે તો ખેડૂતને પોસાય? તો ખેડૂત વિરોધ કરશે. પબ્લિક રહેવાવાળી ખાવાવાળી કહે કે મારે બધું મોંઘવારી ખાવામાં પોસાતું નથી, ખાવામાં પોસાતું નથી તો ખેડૂતને પકવવામાં પોસાતું નથી ને, એને પકવવું કઈ રીતે? એટલે ખેડાઈ વધી, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા કે ખાતરના વધ્યા, તો ખેડૂતને ભાવ મગફળીનો છે, રાયડાનો છે, કે કોઈ બી એરંડાનો, તેલીબિયાનો, કોઈ બીનો ભાવ આપવો જ પડે, અને એ આપવો પડે. એટલે એ પ્રમાણે એનો જે બનાવટ બનતી હોય, તેલ બને કે કોઈ બી ખાવાનો ખોરાક બને, એના બી ભાવ ઊંચા જાય ને. મોંઘવારી માત્ર દેખાઈ રહી છે, નડતી નથી મોંઘવારી, કોઈ નડતી નથી. તમે આદુ અનાજી પહેલા તમે તમારી 20 વર્ષની ઉંમરે છે ને, તાણે 500 રૂપિયા કમાતો ચાલતા, અત્યારે 5000 કમાવા પડે છે, એ દરેકને એવું હોય, અને કમાવા મળે જ છે. અત્યારે બધે નોકરીઓના બેનિફિટ વધ્યા, નોકરીઓના પગાર વધ્યા, કોઈ બી બિઝનેસ કરો તમે, આ શાકભાજીની લારી કરો તો એમાં બેનિફિટ વધ્યા જ છે, દરેકમાં વધ્યા છે. ચોક્કસથી લોકોનું એવું માનવું છે કે અહીંયા માત્ર ભારતીય જનતા પાર્ટી એક જ વિકલ્પ છે ને, આ વખતે તેને એક મૂકું ફરીથી આપવું જોઈએ. 2 ટર્મથી અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈ રહ્યા છે, પરંતુ આ વખતે પરિવર્તન એ અહીંની જનતા ઈચ્છી રહી છે. મોંઘવારીના મુદ્દાઓ એ માત્ર રાજકીય મુદ્દાઓ અત્યારે અહીંના લોકો છે તે ગણાવી રહ્યા છે. શું આપ કંઈ કહેવા માગતા હતા? શું નામ આપનું? ઈશ્વરભાઈ પ્રજાપતિ. શું લાગે છે આપને, કયા પક્ષ પ્રત્યે વધુ લાગે છે કે ધારાસભ્ય ચૂંટાઈને આવે તો કામ કરે? પક્ષ તો આપણે જોઈએ કે આપણું કોમ કરે એ પક્ષ જોઈએ, કારણ કે કોમ ના કરે પક્ષને શું કરવાનું? પક્ષ આપણું જે કોઈ કોમ કરી ના લે, આપણે કોઈ વાત સાંભળે, પક્ષ આપણો સારો. તો 2 વખત ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાય છે પાલનપુરમાં, આ વખતે કોણ ચૂંટાશે? હવે આ વખત તો શું છે અંદર, ત્યાં અંતર માણસના અંદર શું છે શું ખબર પડે. બાકી કોમ તો મહેશભાઈએ કર્યું, પેલા ભાઈએ કરતા હતા, પણ અત્યારે જે આપણે કોમ કરીને આપે એ આપણો પક્ષ. એટલે અત્યારે તમારી કઈ પ્રકારની માંગણીઓ છે, કયા ધારાસભ્ય ચૂંટાય તો પાલનપુરનો વિકાસ સારી રીતે થઈ શકે? માંગણીમાં તો કેવું છે કે અત્યારે કયા માણસનું કેવું ક્યાં કોમ કરીને આપશે? પેલો નવો ભાઈ છે, આ મહેશભાઈ જૂના છે, કોંગ્રેસમાં 2 વાર ચૂંટાયેલા છે, પેલો ભાઈ આવે હાલ નવા છે ભાજપમાં, આવે કોમ કરીને આપે આપણો પક્ષ. અચ્છા, અહીંયા મહેશભાઈ કામ કર્યું છે ખરા? મહેશભાઈ કોમ કર્યું છે, પબ્લિકને દેખાતું છે તો એમને વોટ આપશે. તમને દેખાય છે કે નથી દેખાતું? અમે તો હવે એવું કે પાછળ આપણે કોઈના ફરેલા હોય તો ખબર હોય. આપણા વિસ્તારમાં કામ થયું છે? આપણા વિસ્તારમાં તો થયેલું છે, કર્યું છે. એક પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે, આમ આદમી પાર્ટી પણ મેદાને છે, લાગે છે કે અહીંયા પાલનપુરની અંદર જનતાના વોટ છે તે આમ આદમી પાર્ટીને મળે?
આમ આદમી પાર્ટીમાં તો કોઈ નક્કી ના રહે. એનું કારણ કે નવો નવો ચહેરો છે, અહીંનો કોમ નજીકનો કરે, એ દૂરનાનો કોઈ ભરોસો ના રખાય, એ વાત ખોટી. આમ આદમી આઈને પાર્ટી કરે, શાસન કરે. આજ પ્રકારે ગુજરાત તક એ અલગ અલગ લોકોની પ્રતિક્રિયા લેતું રહેશે અને જાણતું રહેશે કે જનતાનો મિજાજ એ શું કહી રહ્યો છે, પાલનપુરની અંદર કઈ પ્રકારે વિધાનસભા ચૂંટણીનો જંગ છે, શું એ ત્રિપાખીઓ જંગ છે કે માત્ર એકતરફી જંગ છે. આ તમામ મુદ્દાઓને લઈને જનતા સાથે પણ વાત કરતા રહેશું. પરંતુ અત્યારે મને આપશો રજા, આપતો તારો ગુજરાત તક કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે ભૂમિત જાની, ગુજરાત તક, પાલનપુર.